नमस्कार न्यूज गुजरात न्यूज में आपनु स्वागत छे ने तमारी साथे हूँ सुध्रुवी समाचार की शुरुआत में बात करवामां आवे तो गुजरात राज्य ने स्थानिक स्वराज की चूंटनी जंग में कोरोनानी महामारी बाद प्रजा ने प्रजानु नेतृत्व करवा मांगता जन उम्मीदवारों में नवीन जागृति जोवा मळी रही छे। राजकारणना माध्यमथी जनसेवा में जोड़ावा युवा उम्मीदवार बधा ज राजकीय पक्षों में आगळ आव्या छे। गांधीनगर जिला पंचायत की 6 बैठकों माटे कलोल तालुका में बन्ने पक्षों वच्चे खराखरी नो जंग जोवा मळे तेवी स्थानिक स्तरे चर्चाओ थई रही छे। जल तालुका पंचायत की 26 बैठकों माटे उम्मीदवारों नक्की करी चूंटणी क्रमांक अने चिन्हनु वितरण व्यवस्था पूर्ण करवामां आवी रही छे। બાબાજી ઠાકોર 6 ઓરિસ્સા જિલ્લા પંચાયત સુખમાંથી ઉમેદવારી કરી છે ત્યારે આજે અમે કોંગ્રેસ પાર્ટીના તમામ ઉમેદવારો માન્ય ચૂંટણી અધિકારીએ ઘોષિત કર્યા છે। આગામી દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના જે વિકાસના કામો જે અમે આગામી દિવસોમાં જે કર્યા હતા એ કામો લઈને પ્રજા વચ્ચે અમે જવાના છીએ અને સાથે સાથે ગુજરાતની અંદર અને પૂરા ભારત દેશની અંદર પેટ્રોલ અને ડીઝલનો ભાવ ભડકો બળી રહ્યો છે, ગેસના ભાવો પણ ભડકે બળી રહ્યા છે। એટલે આમ પબ્લિકમાં ત્રાહિમામ પોકારી દીધી અને ભારતીય જનતા પાર્ટીને સમગ્ર વિસ્તારની અંદર સમગ્ર કલોલ તાલુકાની સમગ્ર ગાંધીનગર જિલ્લાની અંદર બિલકુલ ભારતીય જનતા પાર્ટીને બિલકુલ જાકારો મળ્યો છે અને કોંગ્રેસનો વિજય થવાનો છે। હું રશ્મિભાઈ બચુરી ઠાકોર અને 24/7 જિલ્લા પંચાયત સીટ ઉપર ઉમેદવારી નોંધાવી છે। આપણા ગણપતજી બાપુજી ઠાકોર અને ગોરીરાની જિલ્લા પંચાયતની સીટ ઉપર ઉમેદવારી નોંધાવી છે। અંજુલાબેન વસંતભાઈ પરમાર એમને 18/5 સીટ ઉપર જિલ્લા પંચાયતની સીટ ઉપર કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે એમને ઉમેદવારી નોંધાવી છે। આજે ફાઇનલ ઉમેદવારોની યાદી જાહેર થઈ છે, એમાં અમે બધાએ આજે ઉમેદવાર તરીકે ઘોષિત થયા છે। હવે આગામી સમયમાં ચૂંટણીના સમયમાં અમે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર સામે કોંગ્રેસના જે અમે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જ્યારે ગાંધીનગરની જિલ્લા પંચાયત કોંગ્રેસ શાસિત હતી, તાલુકા પંચાયત પણ કોંગ્રેસ શાસિત હતી, તો કોંગ્રેસની શાસિત જિલ્લા પંચાયતમાં જે જે પણ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતે પોતાના સોગંડોળોમાં અને સરકારી યોજનાઓ અમારા ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે જે પણ ગામડાઓનો વિકાસ કર્યો છે એ વિકાસોનો કામ લઈ અમે પ્રજા વચ્ચે જવાના છીએ। પ્રજા વચ્ચે જઈ અને અત્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં એટલી બધી મોંઘવારી વધી ગઈ છે, પેટ્રોલના ભાવ વધ્યા છે, શાકભાજીના ભાવ વધ્યા છે, એના સામે અમે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના વિકાસોના કામો લઈ અને જઈ અને આ વખત ત્રણ સીટ અને ગાંધીનગરની 6-6 સીટો કોંગ્રેસને જીતાડી અને ગાંધીનગર જિલ્લા પંચાયત અને કલોલમાં તાલુકા પંચાયતમાં ફરીથી કોંગ્રેસનું શાસન બને એ રીતે આ સીટો અમે જીતી, કોંગ્રેસ પાર્ટીની જીતી અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત 100% કોંગ્રેસની બનાવવાના છે। ઓકે, સ્વરાજની ચૂંટણી પ્રચાર માટે કલોલના સિટી મોલ ખાતે આયોજિત જનસભામાં ઉપસ્થિત જિલ્લાના અગ્રણી નેતાઓ અને વિશાળ જનમેદની સમક્ષ સ્ટાર પ્રચારક સ્મૃતિ ઈરાનીનું સ્વાગત રાજવાડી સાફો પહેરાવી શહેર પ્રમુખ જીકે પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। સભાને સંબોધન કરતા બીજેપીના સ્ટાર પ્રચારક અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ભ્રષ્ટાચાર, રોડ રસ્તા, શૌચાલય, રોજગારી, દેશની એકતા, કોરોનાની મહામારી બાદ સહિતની કેન્દ્ર સરકારના સરાહનીય યોજનાઓના અમલીકરણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગદાનનું મહત્વ અંગે અવગત કરાવ્યા હતા। નહેરુ ગાંધી પરિવાર તરફથી દેશ અને ગુજરાત રાજ્યની અવગણનાની વાત કરી પૂર્વ સરકારની અને કોંગ્રેસ પર પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને વિભાજન કરતી નીતિઓથી દેશની પ્રજાને અવગત કરાવીને આકરા પ્રહાર કર્યા હતા। ભારત માતા કી જય, વંદે માતરમ। આજ રોજ વિશ્વની સૌથી મોટી એવી પાર્ટી જે ભારતીય જનતા પાર્ટી છે અને મને વોર્ડ નંબર 7 કલોલ નગરપાલિકામાંથી ઉમેદવારી કરવાનું આવેદન આપ્યું છે। હું એના માટે મારા કાર્ય માટે, મારા વોર્ડ માટે, મારા ગામ માટે સતત રાત દિવસ હું એના માટે મારી સેવા આપીશ અને મને પૂર્ણ વિશ્વાસ છે
જે મારા કલોલ ગામમાં 44 સીટમાં અમે ખૂબ બહુમતીથી જીતવાના છીએ અને અમે ભવ્ય વિજય નરેન્દ્રભાઈ મોદીને અર્પણ કરવાના છે. વંદે માતરમ. કલોલ ખાતે યોજાયેલી પહેલી જાહેર સભામાં પ્રજાહિત માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાંસદ અમિત શાહના અને તેમની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં રાખી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મત આપી વિકાસની સફરમાં સહભાગી થવા આહવાન કર્યું હતું. હવે આપણા ગુજરાતના લોકમાન્ય નેતા શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, શ્રી અમિતભાઈ સાહેબ અને શ્રી અને એમને બચાવને મુખ્યમંત્રી અમને જે જવાબદારી સોંપી છે, વોર્ડ નંબર 7માંથી મને સિલેક્ટ કરી છે, એની પૂરી નિષ્ઠાથી મને પૂર્વ રીતે નિભાવી છે. ભારત માતા કી જય. આજે કેન્દ્રના મંત્રી, ભારત સરકારના કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીજીના આજે આ જાહેર સભામાં ઉપસ્થિત 44 અમારા ઉમેદવારો અને ગ્રામના નાગરિકો, તાલુકાના નાગરિકો એમને સુંદર સભાનું વ્યક્તિત્વ આપ્યું અને આના મેસેજ એક એક મતદાર સુધી જશે અને ઉત્સાહભેર ભારતીય જનતા પાર્ટીની વિજય થશે એવી અપેક્ષા આશા રાખું છું. ભારત માતા કી જય. અવકાશ બારોટ અને ગુજરાત ન્યૂઝ ગાંધીનગર. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારમાં તંત્રની મહેરબાનીથી લીલા લાકડાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. તો બીજી તરફ લાકડા ભરીને આવતા ટ્રેક્ટરો બેફામ ચાલી રહ્યા છે અને અકસ્માત સર્જી રહ્યા છે. વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લીલા લાકડાનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. એક તરફ સરકાર દ્વારા પર્યાવરણ બચાવવા માટે વિવિધ અભિયાનો ચલાવી લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ ધાનેરા વિસ્તારમાં તંત્રના કેટલાક અધિકારીઓની મિલીભગતને કારણે લીલા વૃક્ષોનું ખુલ્લેઆમ નિકંદન નીકળી રહ્યું છે. આટલું જ નહીં, પરંતુ લીલા લાકડાનું નિકંદન કાઢીને ટ્રેક્ટર ચાલકો ગરીબ અને ભોળા લોકોને પણ શિકાર બનાવે છે. થોડા વર્ષો અગાઉ પણ આ લીલા લાકડા ભરેલા બે ટ્રેક્ટરના ચાલકો બેફામ બન્યા હતા અને વારંવાર અકસ્માત સર્જાતા કેટલાય લોકોના મોત નીપજ્યા હતા તો કેટલાય લોકોને ઈજા થવા પામી હતી. તે બાદ ફરીથી હવે તંત્રની મહેરબાનીથી આ ટ્રેક્ટર ચાલકો બેફામ બન્યા છે. અકસ્માતો સર્જી રહ્યા છે ત્યારે ગત મોડી રાત્રે ધાનેરા તાલુકાના સામરવાડા ગામ પાસે લીલા લાકડા ભરેલા ટ્રેક્ટર અને એક ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રેક્ટરનો ચાલક ટ્રેક્ટર મૂકીને પલાયન થઈ ગયો હતો. અકસ્માતને લઈને ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સમગ્ર બાબતને લઈને સ્થાનિક તંત્રને પણ જાણ કરવામાં આવી હતી. તેમ છતાં કલાકનો સમય વીતવા છતાં પણ તંત્ર કોઈ પણ અધિકારી ન ફરકતા ટ્રેક્ટર માલિક આવી ટ્રેક્ટર લઈ પલાયન થઈ ગયો હતો. તો બીજી તરફ લીલા લાકડાના કાળા કારોબારમાં વપરાતા ટ્રેક્ટરોની રજીસ્ટ્રેશન નંબર કે નંબર પ્લેટ પણ નથી હોતી ત્યારે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર આ બાબતે થોડું ધ્યાન આપે તેવી ધાનેરાવાસીઓમાં માંગ ઉઠી રહી છે. સુરેશ કલ્ચર અને ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. આમ તો હિન્દુ સમાજમાં સાધુઓને ખૂબ જ ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ બનાસકાંઠા જિલ્લાના ધારેરામાં રાજુ ઠક્કર નામના ઈ સમયે ભિક્ષા માંગવા આવેલા સાધુ તેમજ તેના ડ્રાઈવરને દુકાનમાં પૂરી માર મારી અપશબ્દો બોલતા સાધુ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આમ તો હિન્દુ સમાજમાં સાધુઓનો ખૂબ જ આદર કરવામાં આવે છે, પરંતુ કેટલાક લોકો દ્વારા સાધુઓને માર મારતા અને સાધુ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. વાત કરવામાં આવે છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં, જ્યાં થોડા દિવસ અગાઉ દેગામથી સાધુ ભિક્ષા માંગવા માટે ધાનેરા આવ્યા હતા. ત્યારે ધાનેરા ગજ રોડ પર દુકાન ધરાવતા રાજુ ઠક્કરના ઈ સમયે આ સાધુ તેમજ તેની ગાડીના ડ્રાઈવરને દુકાનમાં પૂરી ખૂબ જ ભૂંડી ગાળો તેમજ ડ્રાઈવરને માર માર્યો હતો અને તે બાદ આ વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થતાં સાધુ સમાજમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો. તો બીજી તરફ રાજુ ઠક્કર નામનો ઇસમ સાધુ પર આક્ષેપ લગાવી રહ્યો છે કે સાધુ દુકાનમાં આવી તેના ઉપર વશીકરણ કરી તેની પાસેથી 5000 જેટલા રૂપિયા પડાવી લીધા છે. આ સાધુને એક દુકાનમાં પૂરી રાજુ ઠક્કર દ્વારા ખૂબ જ ભૂંડી ગાળો બોલવામાં આવી રહી છે અને સાધુના ડ્રાઈવરને માર મારવામાં આવી રહ્યો છે. ત્યારે આ ઉંમર લાયક સાધુ બચવા માટે બે હાથ જોડી પગ પકડી રહ્યા છે.
અને સાધુ પોતે જ કહે છે કે જો મેં કોઈ ખોટું કાર્ય કર્યું હોય તો તમે પોલીસને બોલાવો, પણ અમને આવી રીતે હેરાન ના કરો. ત્યારે ફાળીને ધુમાડે ગયેલા આ રાજુ ઠક્કરે સાધુની વાત સાંભળવાના બદલે તેને ખૂબ જ ગુંડી ગાળો બોલી અને તે સંઘનો કાર્યકર્તા છે તેવી ધમકી આપી સાધુ પર પણ અત્યાચાર ગુજાર્યો. અને આ સમગ્ર ઘટનાનો પોતાનો સાગીરતો દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો છે અને થોડા દિવસ બાદ આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો. આ વિડીયો વાયરલ થતા જ અત્યારે સમગ્ર સાધુ સમાજમાં ખૂબ જ ઘેરા પ્રત્યાઘાત જોવા મળ્યો છે. અમારી ટીમ દ્વારા આ રાજુ ઠક્કરનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ રાજુ ઠક્કર પોતાના તમામ ફોન બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયો હોય તેમ ગાયબ થઈ ગયો છે. સુરેશ કલ્ચર અને ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા.